રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મેવાસા ગામમાં આજે પ્રદૂષિત પાણીને લઈને લોકો રોડ પર ઉતરી આવેલ હતા અને રોડ ચકાજામ કરેલ હતો. આ સમયે મધ્યસ્થી કરતા રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયાએ પોતાનો બેવડો રંગ બતાવેલ કે 25 વર્ષથી ચાલતા આ પ્રદૂષણ બંધ નહીં થાય અને કેમેરા સામે બંધ કરવા માટે પોતે સૂચના આપેલ છે. જ્યારે ત્રસ્ત ગામ લોકો પણ ઉગ્ર આંદોલન કરવા મક્કમ છે. જેતપુરના સાડી કારખાનાના પ્રદૂષણ જગ જાહેર છે. રોજે રોજ અહીં આ બાબતે આંદોલનો થતા રહે છે. આજે જેતપુર તાલુકાના મેવાસા ગામના લોકો આ પ્રદૂષિત પાણીને લઈને રોડ પર ઉતરી આવેલ હતા અને રોડ ચક્કાજામ કરેલ હતા અને 2 કલાક સુધી દેખાવો ચાલુ રાખ્યા હતા. મેવાસા ગામની સમસ્યા મુજબ આ ગામમાંથી પસાર થતી સાપરવાડી નદીની આજુબાજુમાં સાડીના ધોલાઈઘાટ અને કારખાના ચાલે છે, જેને લઈને નદીનું પાણી સંપૂર્ણ રીતે કેમિકલથી પ્રદૂષિત થયેલ છે, જેને લઈને આસપાસના ખેતરોમાં ઊભા પાકને ભયંકર રીતે નુકસાન થવા પામેલ છે. જ્યારે માલધારીઓના પશુઓને પણ આ પાણી પીવાથી રોગગ્રસ્ત થવાય છે અને આસપાસના ગામોમાં કાળો કહેર મચાવનાર પ્રદૂષણ બાબતે છેલ્લા 25 વર્ષથી આંદોલનો થતા રહે છે. ત્યારે આ આંદોલનની મધ્યસ્થી માટે રાજકીય આગેવાનો હંમેશા આગળ હોય છે, પરંતુ તેઓ પણ આ પ્રદૂષણ પીડિત લોકોની સાથે રહેવાને બદલે આ પ્રદૂષણ કરતા કારખાનેદાર સાથે હોય છે અને તેઓ પણ આ ગુનાહિત કાર્યમાં સહભાગી હોવાનું દેખાય છે. આ આંદોલનની મધ્યસ્થી કરવા પાયેલા ગુજરાત રાજ્યના મંત્રી જયેશ રાદડિયાએ લોકોને સ્પષ્ટપણે કહેલ કે આ પ્રદૂષણ કોઈ દિવસ બંધ થયા નથી અને થશે પણ નહીં. છેલ્લા 25 વર્ષથી પ્રદૂષણનો ભોગ બની રહેલ લોકોને હવે તો સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાતની વાતો કરતી ગુજરાતની સરકારની નીતિ ઉપર શંકા જાય છે. જ્યાં લોકો પ્રદૂષણને હિસાબે હાલાકી ભોગવી રહેલ છે ત્યાં કોઈ જ પગલાં નહીં લેતા લોકો હવે ઉગ્ર આંદોલન કરવાને લડી લેવાના મૂળમાં દેખાય છે. કારખાનાનું પ્રદૂષિત પાણી અમારા નદીમાં આવે છે તો અમારા ઢોર ઢાખર, ખેડૂતોના સર્વેના ઢોર ઢાખર અને માલધારી સમાજના ઢોર ઢાખર પાણી પીવે છે તો કેટલી મુશ્કેલી પડે છે એ અમને જ ખબર છે. તો અમે આ મૌખિક ખાતરી અમે સ્વીકારી લીધી છે અને અમે અમારું અત્યારે આંદોલન સમેટી લીધું છે, પણ ભવિષ્યમાં પાછું આને આ દોરાય એના માટે અમે બધા તૈયાર જ છીએ અને પછી શું થાય શું ન થાય એની કોઈ પણ જવાબદારી અમારા ગામ લોકોની નથી. આ આંદોલન થાળે પાડવા પહોંચેલા રાજ્યમંત્રી જયેશ રાદડિયા પણ અહીં ધમકાવીને આંદોલન સમેટવાની કહ્યું હતું. જ્યારે અગાઉ જ લોકોને ધમકાવી ચૂકેલ કે આ પ્રદૂષણ બંધ નથી થવાનું તેવું કહેનાર હવે કેમેરા સામે આ બધું બંધ કરવાની વાતો કરીને અધિકારીને સૂચના આપેલ હોવાનું કહેલ હતું. જેતપુરમાં તો પ્રદૂષણના મુદ્દે લોકોએ આત્મવિલોપન સુધીના પગલાં લીધેલા છે. ત્યારે લોકોના પ્રતિનિધિઓ પ્રદૂષણથી બરબાદ થતા લોકોની આ સમસ્યા ઉકેલવાના મૂળમાં ન હોય તે સ્પષ્ટ દેખાય છે. ત્યારે કહેવાતા લોકો, પ્રતિનિધિઓ અને સરકાર આ લોકો પ્રત્યે થોડી માનવતા દાખવે તે જરૂરી છે. હરેશ ભાલિયાનો રિપોર્ટ, SNN ન્યૂઝ, જેતપુર.